બનાસકાંઠામાં દિયોદરમાં ઘણા સમયથી ચોર ટોળકી સક્રિય બની છે. દિન પ્રતિદિન ચોરીના વધતા જતા બનાવોને લઈ સ્થાનિક નગરજનોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે એકસાથે 7 થી 8 લોકોની એક ટોળકી એક સોસાયટીમાં ત્રાટકી લાખોની મત્તા ઉઠાવી જતા ચકચાર મચી ગઈ છે. દિયોદર શહેરમાં આવેલી શુભમ સોસાયટીમાં શુક્રવારે રાત્રે અંધારાનો લાભ લઈ એકસાથે સક્રિય થયેલ ચોર ટોળકીએ 3 મકાનોને નિશાન બનાવતા ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ બંધ મકાનના તાળા સહિત નક્કુશા તોડી મકાનમાં પ્રવેશ કરી લાખો રૂપિયાની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા છે. તસ્કરોએ જીવી વાઘેલા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહેલા ડૉક્ટર હિતેશભાઈ ગોસ્વામીના બંધ મકાનને નિશાન બનાવીને અંદાજિત 5,50,000ની રોકડ રકમની ચોરી કરી ગયા છે. આ ઘટના બનતા મકાન માલિકે પોલીસને જાણ કરતા દિયોદરના નાયબ પોલીસ અધિક્ષક પીએચ ચૌધરી તેમજ દિયોદર પીએસઆઈ પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી તપાસ શરૂ કરી હતી. આ બાબતે હિતેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પોતે બહારગામ ગયા હતા તે દરમિયાન જીવી વાઘેલા હાઈસ્કૂલના દરેક વિદ્યાર્થીઓને છૂટક છૂટક રીતે જમા થયેલી 3.5 લાખની સત્રફી અને અન્ય 2 લાખ મળી તસ્કરોએ કુલ 5.5 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી છે.